હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? રોજની જેમ આજે પણ આપણે જે કાંઈ પણ શીખીએ તે સાથે સાથે નોટબુકમાં લખતા જવાનું છે. તો ચલો જલ્દીથી તમે લોકો તમારી નોટબુક સાથે લઈ લ્યો, તેમાં આજની તારીખ લખી લ્યો, આજનો વાર લખી લ્યો, ત્યાર પછી આપણું ધોરણ એક, આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. ચલો જલ્દીથી સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી લ્યો. બાળમિત્રો, અત્યારે આપણે ઘરેથી ઓનલાઈન સ્ટડી કરીએ છીએ. તમે નિયમિત રીતે દરેક વિષયના વિડીયો પણ જોતા હશો, દરેક વિષયનું હોમવર્ક પણ કરો છો ને? આ સાથે તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. બાળમિત્રો, આજે આપણે જે કાંઈ શીખવાનું છે તે ટોપિકનું નામ છે પાણી બચાવો. શું શીખવાનું છે? પાણી બચાવો. આગલા લેક્ચરમાં મેં તમને લોકોને વાત કરી હતી કે આપણે પાણીને બચાવવું જોઈએ, તો પાણી આપણને બચાવશે, બરાબર ને? તો ચલો આ ટોપિકનું નામ પણ લખી લ્યો, પાણી બચાવો. ત્યાર પછી આપણે કેટલાક પોઈન્ટ્સ જોઈ લઈએ. જેમ કે દરેક મનુષ્ય, પક્ષી, પ્રાણી અને વનસ્પતિને પાણીની જરૂર છે. એટલે કે દરેક સજીવ સૃષ્ટિ, જેમાં મનુષ્ય આવી ગયા, પક્ષી, પ્રાણી, જીવજંતુઓ અને વનસ્પતિ એટલે કે ફૂલ છોડ, ઝાડ વગેરે, તેને વનસ્પતિ કહેવામાં આવે છે. તો આ દરેક સજીવ સૃષ્ટિને પાણીની જરૂર રહે છે. પાણી ન મળતા તેનો નાશ થાય છે. ત્યાર પછી પાણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી અમૂલ્ય સંપત્તિ. અમૂલ્ય સંપત્તિ એટલે કે કિંમતી વસ્તુ. આપણને પાણી છૂટતી મળી રહે છે તેથી તેનું મૂલ્ય સમજાતું નથી, પરંતુ બે દિવસ સુધી સતત આપણને પાણી ન મળે તો જ આપણને પાણીનું મૂલ્ય સમજાય છે. પાણી વગર આપણે રહી શકતા નથી. તેથી જ કહ્યું છે કે જળ એ જીવન. અહીં લખ્યું છે ને કે પાણી અમૂલ્ય સંપત્તિ છે. ત્યાર પછી ભવિષ્ય માટે આપણે પાણીનું દરેક ટીપું બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્ય માટે એટલે કે આવનારા દિવસો માટે આપણે પાણી બચાવવું જોઈએ. જો અત્યારે જ આપણે બધું પાણી વેડફી નાખશું તો આવતીકાલે આપણે શું વાપરશું? આવનારા દિવસોમાં આપણે પાણી ક્યાંથી કાઢીશું? એટલે અત્યારે જેટલી જરૂર છે તેટલું જ પાણી આપણે ઉપયોગમાં લેવું જોઈએ. બાળમિત્રો, આપણે
છેલ્લા બે લેક્ચરથી સારી ટેવ અને ખરાબ ટેવ જોઈએ છીએ. પાણી બચાવવા માટેની સારી ટેવ કઈ કઈ છે અને એવી કઈ ખરાબ ટેવ જોઈએ આપણે જેને સુધારવાની છે, તો તેનું રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી આપણે નવી ટેવ વિશે શીખીશું. સૌથી પહેલાં જોયું હતું કે યશ છે તે ફૂલ છોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે. અહીંયા રહેલ જે છોકરો છે તે યશ છે. તે રોજ નિયમિત રીતે ફૂલ છોડને પાણી પાય છે. તો પાણી પાવા તે શેનો ઉપયોગ કરે છે? તો ઝારીનો ઉપયોગ કરે છે, કારણ કે તેમાં આગળ ફુવારો હોય છે. એ ફુવારામાંથી જરૂર પૂરતું જ પાણી બહાર નીકળે છે. ફૂલ છોડને અને ઝાડને આપણે ડોલ અને ટમ્બલર વડે પણ પાણી પાઈ શકીએ છીએ અને નોઝર વડે પણ પાણી પાઈ શકીએ છીએ, પરંતુ તેમાં વધારે પાણીનો ઉપયોગ થાય છે, જ્યારે ઝારીમાં આપણે જરૂર પૂરતું જ પાણી પાઈ શકીએ છીએ. તો યશની આ ટેવ ખૂબ જ સારી છે, એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરી હતી. તમે લોકોએ આ વાક્ય હોમવર્કમાં પણ લખ્યું છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા ધરતીની ટેવ વિશે. અહીં જે ધરતી છે તે શું કરે છે? તો બ્રશ કરતા કરતા નળ ચાલુ રાખે છે. ઘણા એવા બાળકોની ટેવ હોય છે કે તે વોશ બેસિન પાસે જાય છે અને તે નળ ખોલી નાખે છે. અહીં ધરતીએ પણ એવું કર્યું છે. બ્રશ કરે છે તે ટેવ તેની સારી છે, પરંતુ અત્યારે તે પોતાના દાંત ઘસે છે તો એ સમયે તેને પાણીની જરૂર નથી, તો પણ તેણે અગાઉથી નળ છે તે ખોલી નાખ્યો છે અને આખું જે બેસિન છે તે પાણીથી ભરાઈ ગયું છે. શું આ પાણીનો આપણે ફરીથી ઉપયોગ કરીશું? નહીં, એ પાણી તો નકામું ગયું ને. તો ધરતીની આ ટેવ છે તે ખોટી ટેવ છે. તે બ્રશ કરે છે તે વાત સાચી, પરંતુ પાણીનો આવી રીતે બગાડ કરે તે ખોટી ટેવ છે. એટલે તેનામાં આપણે કર્યું હતું ખોટું. ત્યાર પછી ખુશી. તો ખુશી શું કરે છે? તો કપડાં ધોવે છે. કપડાં ધોવા માટે તે ડોલનો ઉપયોગ કરે છે. તો આનામાં સાચું આવશે કે ખોટું આવશે? તો તેનામાં સાચું આવશે, કારણ કે જ્યારે ખુશી કપડાં ધોવે છે, તેમાં સાબુ લગાવે છે, બ્રશથી ઘસે છે, તે સમયે તેણે નળ બંધ રાખ્યો છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે નળને શરૂ મૂકી દે છે અને ડોલ ભરાઈ ગઈ હોવા છતાં ડોલમાંથી પાણી ચાલ્યું જાય છે. તો અહીં ખુશીએ તેવું નથી કર્યું, તેણે આખી ડોલ ભરી છે અને તેમાં કપડાં ધોઈને રાખ્યા છે. તો આ તેની સારી ટેવ છે. તો આપણે ત્યાં સાચાની નિશાની કરીશું. ત્યાર પછી શું શીખ્યા હતા આપણે? ખુશીની બીજી ટેવ, બરાબર ને? અહીં શું લખ્યું છે? ખુશી શાકભાજી ધોવા વાટકાનો ઉપયોગ કરે છે. ખુશી છે તે શાકભાજી ધોવા માટે વાટકાનો ઉપયોગ કરે છે. તો એ પણ સારી ટેવ છે. આપણે કોઈ પણ ફળ કે શાકભાજી ધોવા હોય તો તેને વાસણમાં લેવાના, તેને પાણીથી ભરવાનું અને તે પાણીથી આપણે શાકભાજી કે ફળ કે ભાજીને ધોવા જોઈએ.
ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ડાયરેક્ટ નળ નીચે જ તે શાકભાજી અને ફળને ધોવે છે, તો એ વખતે ઘણું બધું પાણી છે તે ચાલ્યું જાય છે. તો આપણે તો પાણીને બચાવવાનું છે, તો પાણીને બચાવવા શું કરીશું? વાટકામાં પાણી લેશું અને તેમાં જ શાકભાજી અને ફળને ધોવાનું છે. તો આ તેની સારી ટેવ હતી, એટલે ત્યાં પણ આપણે સાચું કર્યું હતું. ત્યાર પછી સાગર, તો સાગરે શું કર્યું? તેના ઘરની છત પરની ટાંકી ઉભરાઈ છે, તો તે સમયે પણ તે મિત્ર સાથે રમે છે. જો આ છે તે સાગર છે અને આ તેની મિત્ર છે. આ સાગરનું ઘર છે, બંને જણા છત પર એટલે કે અગાસી પર ફૂલ રેકેટ રમે છે. રમવામાં તેઓ એટલા મશગુલ છે કે તેના ઘરની જ આ પાણીની ટાંકી છે તે છલકાઈ ગઈ છે. છલકાવાથી પાણી બહાર નીકળી ગયું છે, અડધી અગાસી સુધી પહોંચી ગયું છે, તો પણ સાગર તેના પ્રત્યે ધ્યાન આપતો નથી. તો આ સમયે શું કરવું જોઈએ? તેણે રમવાનું મૂકીને તેના મમ્મીને જાણ કરવી જોઈએ કે મમ્મી ટાંકી છલકાઈ ગઈ છે, તો જલ્દીથી નળ કે વાલ બંધ કરી દો. પરંતુ તે ઘરમાં નુકસાન થાય છે તેનું ધ્યાન નથી રાખતો અને રમે છે. તો સાગરની આ ટેવ છે તે ખોટી ટેવ છે, તો ત્યાં આપણે ખૂટાની નિશાની કરવાની. ત્યાર પછી યશ આવ્યો છે, તો યશ શું કરે છે? તો નાહવા માટે શાવરનો ઉપયોગ કરે છે. શાવર એટલે કે ફુવારો. તેણે નળમાં આવતા પાણીથી ડોલ તો ભરી નાખી છે, તેમ છતાં તે ફુવારાના પાણીથી નાહી છે. ફુવારામાં નાહવાની તો દરેકને મજા પડે, પરંતુ જેમ ડોલમાં આપણે પાણીનો બચાવ કરીએ છીએ તેવો બચાવ ફુવારાથી નથી થતો, તેમાં પાણી વધુ વપરાય છે. તો યશની આ જે ટેવ છે તે ખોટી ટેવ છે. જ્યારે જરૂર ન હોય ત્યારે ફુવારો બંધ કરી દેવો જોઈએ. તો તેના ખાનામાં આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી અહીંયા તમે શું જુઓ છો? તો સાગર છે તે નાહવા માટે ડોલનો ઉપયોગ કરે છે. તો તમે કહો તો હવે બાળ મિત્રો કે આની ટેવમાં સાચું આવશે કે ખોટું આવશે? અહીં જે બોક્સ છે ત્યાં સાચું આવશે કે ખોટું આવશે? વિચારો. તો ત્યાં આવશે સાચાની નિશાની, કારણ કે સાગર છે તેણે નાહવા માટે ડોલનો ઉપયોગ કર્યો છે અને ડોલમાં આપણે યોગ્ય પ્રમાણમાં પાણી ભરી શકીએ છીએ. તેનાથી વધારે પાણીનું નુકસાન થતું નથી કે પાણી વધારે વેડફાતું નથી. એટલે સાગર જ્યારે નાહે છે ત્યારે ડોલનો ઉપયોગ કરીને નાહે છે. તો તેના બોક્સમાં સાચાની નિશાની કરવાની છે. ત્યાર પછી આપણે શું જોયું? તો ખુશીનું ચિત્ર છે. ખુશી શું કરે છે? તો તે આખા દિવસમાં બે વાર ચહેરો ધોવે છે. સેનાથી ધોવે છે? પાણીથી. બેસીન પાસે તે ઊભી રહી છે અને તેણે સાવ ધીમો નળ ખોલ્યો છે.
આ સમયે જો પાણી એટલું બધું પણ ઢોળાતું નથી તે શું કરે છે તો આખા દિવસમાં બે વખત પોતાનો ચહેરો છે તે ધુએ છે તેની આ ટેવ કેવી કહેવાય સારી કહેવાય આપણે પણ આ ટેવને અનુસરવી જોઈએ આપણે ઘરે હોઈએ ત્યારે દિવસમાં 2-3 વખત ચહેરો ધોવો જોઈએ આ સિવાય ક્યાંય બહાર ગયા હોય તો બહારથી જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે પણ આપણે ચહેરો ધોવો જોઈએ કારણ કે આપણા ચહેરા પર જર્મ્સ લાગેલા હોય છે રજ ચોંટેલી હોય છે અને આપણે બહાર જે તે વસ્તુને અડ્યા હોઈએ છીએ તો આપણે જ્યારે પણ ઘરે આવીએ ત્યારે આપણું પહેલું કામ શું હોવું જોઈએ હાથ પગ ધોવાનું અને અત્યારે તો કોરોનાનો સમય ચાલે છે તો ખાસ કરીને બહારથી જ્યારે પણ ઘરે આવીએ તો સૌથી પહેલાં આપણે આપણા હાથ પગ અને ચહેરો સાબુ વડે ઘસીને ધોવા જોઈએ તો આ એક પ્રકારની સારી ટેવ છે જે ખુશી પણ અહીં સારી ટેવ પ્રમાણે રહે છે તો આપણે તેના બોક્સમાં શું કરશું સાચું કરીશું બરાબર તો તમે લોકો પણ એવું કરશો ને હવેથી જ્યારે પણ બહાર જાઓ છો ટ્યુશનમાં જાઓ જ્યારે સ્કૂલે આવો મદ્રેસા જાઓ કે ક્યાંય પણ બહાર ફરવા જાઓ કે રમવા જાઓ કોઈ વસ્તુ લેવા જાઓ સાયકલ ચલાવવા જાઓ બહાર ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યાર પછી ઘરે જ્યારે તમે પાછા આવો છો ત્યારે સૌથી પહેલાં કામ હાથ પગ અને મોઢું ધોવાનું કરવાનું ધોશો ને બધા વેરી ગુડ ચલો હવે આપણે આગળ જોઈએ અહીંયા ધરતીનું ચિત્ર છે ધરતી શું કરે છે તો ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી તો અહીંયા શું આવશે બોક્સમાં સાચું આવશે કે ખોટું આવશે આપણે આગલા લેક્ચરમાં શું કર્યું હતું ખોટું શું કરવા કે ધરતી છે પોતાના ઘરની છત પરથી પાણી ટપકે છે તો તે ત્યાં ઊભા ઊભા જોવે છે કે કઈ રીતે પાણી ટપકે છે નીચે જમીન પર પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું છે તો પણ તે તેના મમ્મી પપ્પાને જાણ કરતી નથી તેણે દોડીને જલ્દીથી કહેવું જોઈએ કે મમ્મી પપ્પા આપણા રૂમની છત પરથી પાણી ટપકે છે ત્યાંથી ગાબડું પડી ગયું છે તો તમે જલ્દી ચાલો નહીં તો રૂમ ગંદો થશે ખરાબ થશે તો આ સમયે તેણે જઈને મમ્મી પપ્પાને ઇન્ફોર્મ કરવું જોઈએ તો તે શું કરે છે તો તે તો ત્યાં ઊભા ઊભા જોવે છે જો ઘરમાં રહેલો સામાન પણ બગડી શકે છે આ તો અહીંયા વચ્ચે થયું પરંતુ બીજે ક્યાંક થયું હોય તો સામાન બગડી શકે ને તેણે ડોલ મૂકી છે પણ તે સાઈડમાં મૂકી છે પાણી બધું તો બહાર જાય છે અંદર તો સાવ થોડુંક જાય છે બરાબર ને તો તેણે મમ્મી પપ્પાને જાણ નથી કરી એટલે આ વાક્ય છે ખોટું છે એટલે કે આ ધરતીની જે ટેવ છે તે ખોટી છે ત્યાર પછી ફરી પાછું ધરતીનું ચિત્ર આવ્યું છે તો તેમાં શું લખ્યું છે કે ધરતી
संडास बाथरूम वारंवार पानी थी साफ करे छे। शू करे छे ते? संडास बाथरूम एटले के टॉयलेट बाथरूम वारंवार एटले के घड़ी घड़ी पानी पानी थी साफ करे छे। तो ये खूब ज सारी टेव कहेवाय, कारण के जे वस्तुनो उपयोग आपणे नियमित रीते करिए तेने आपणे वारंवार साफ करवी ज जोईए। आपणे जे घरे रहीए छीए ते घरना दरेक रूमनो उपयोग करीए छीए ने, जेम के ड्रॉइंग रूम, बेडरूम, किचन, बालकनी, आ बधी ज जग्यानो उपयोग आपणे करीए छीए। तो टॉयलेट बाथरूम पण सौथी अगत्यनी वस्तु छे, तेनो उपयोग पण आपणे रोज करीए छीए, करीए ने? तो जो तेनी रोज रोज साफ सफाई न थाय तो शुं थाय? आपणा घरमां आपणे रोज कचरा पोता करीए छीए, जो कचरा पोता न करे तो शुं थाय? घर गंदु लागे छे, घरनी जे टाइल्स छे तेमां डाघा पड़ी गया होय छे, ते चीकणी थई जाय छे, कचरो बधे रखड़े छे, आपणा पगमां कचरो आवे छे। तो आपणे घरनो रोज उपयोग करीए छीए, तेने साफ सफाई करीए छीए, तेवी ज रीते संडास बाथरूम ए पण आपणा घरनो एक भाग छे, तो तेने पण फ्लश द्वारा अने ब्रश द्वारा वारंवार पाणीथी साफ करवा ज जोईए। जो साफ न करिए तो आपणे गंदी गंदी स्मेल आवे छे, स्मेल એટલે કે વાસ મારે છે, બરાબર? તો યાદ રહેશે તમને લોકોને, આપણે પણ સંડાસ બાથરૂમને વારંવાર સાફ કરવા જોઈએ। તો આ ધરતીની ટેવ છે તે એકદમ સાચી છે, એટલે આપણે ત્યાં સાચું કરી નાખ્યું। ત્યાર પછી કોણ આવ્યું? सागर आव्यो। शू करे छे सागर? तो सागर चालू नळ ने तरत ज बंद करी दे छे। जो आ सागर छे ते पोताना बाथरूम मां जईने नळ नीचे जे पाणी नी डोल पड़ी छे ते पाणी थी भरेली छे, पाणी थी आखी भराई गई छे, एटले पाणी बहार आववा लाग्यु छे। तो तेणे शुं कर्युं? जल्दीथी नळ छे ते बंद करी दीधो छे, तेथी वधारे छलकाय नहीं अने पाणी छे ते बहार आवे नहीं। तो अहींया सागरनी टेव छे ते सारी छे। तेणे आगळ शुं कर्युं? ज्यारे टाँकी छलकाती हती त्यारे तेणे जाण न करी, परंतु हवे तेने समजाई गयुं કે ઘરમાં નુકસાન થાય તે સારી વાત નથી, એટલે તેણે બાથરૂમમાં પણ હવેથી ડોલ ભરાઈ જાય કે પાણી છલકાતું જોવે તો તે તરત જ નળ છે તે બંધ કરી દે છે। તો આ તેની સારી ટેવ છે, એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીશું, બરાબર ને? જો ડોલ છલકાઈ ગઈ છે એટલે પાણી કેવું બધું બહાર આવવા લાગ્યું છે, અહીંયા નીચે પણ પાણી પાણી થઈ ગયું છે, તો એટલું પાણી તો આમનેમ ગયું ને, એટલે જ હવે તે નળ બંધ કરી દે છે અને હવે પાણીને તે બચાવે છે। નળની બહાર નીકળતું પાણી તેણે અટકાવ્યું નળ બંધ કરીને। તો આપણે પણ ધ્યાન રાખવાનું, આપણા ઘરમાં કેટલી બધી જગ્યાએ નળ હોય છે, જેમ કે વોશ બેસિનમાં, પછી કિચનની વોશ બેસિન હોય ત્યાં, બાથરૂમમાં નળ હોય છે, ટોયલેટમાં નળ હોય છે, આપણા ઘરમાં જેટલા રૂમ હોય તે દરેક બાથરૂમમાં અલગ અલગ નળ હોય છે। તો જ્યારે જરૂર ન હોય અને ભૂલથી પણ કોઈથી નળ શરૂ રહી ગયો હોય તો આપણે નળને બંધ કરી દેવો જોઈએ। આપણે નળ ચાલુ ન કર્યો હોય તો પણ આપણે નળને બંધ કરી દેવો જોઈએ, એ એક સારી ટેવ છે।
ઘણા લોકો એવું વિચારે કે આપણે ક્યાં નળ ચાલુ કર્યો હતો, જેણે કર્યો હોય તે બંધ કરે. તો એવું નહીં વિચારતા આપણે ચાલુ નળને જોતા જ આપણે નળ બંધ કરી દેવો જોઈએ. તો સાગરની આ ટેવ અહીંયા ખૂબ જ સારી છે, એટલે આપણે સાચાની નિશાની કરી અહીંયા. ત્યાર પછી હવે કોણ આવ્યું? યશ આવ્યો. કોણ આવ્યું? યશ. તો તે શું કરે છે? તો યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળાવા દે છે. જો આપણે સૌથી પહેલાં જોયો હતો ને યશ, કે જે ફૂલ છોડને પાણી પાવા ઝારીનો ઉપયોગ કરે છે, આ એ જ યશ છે. તો અહીંયા પાછું તે ખોટી ટેવ કરે છે. પાણીની બોટલ છે ને તે ભરતી વખતે એકદમ ફાસ્ટ નળ કરી નાખ્યો છે. અને જો એકદમ ફાસ્ટ નળ હોય ને તો બોટલની બહાર પાણી ચાલ્યું જાય, કારણ કે નળમાં એકદમ ફોર્સપૂર્વક પાણી આવતું હોય અને બોટલનું ઢાંકણું તો નાનું હોય, એટલે અડધું પાણી જ અંદર જાય, બાકીનું પાણી તો બહાર જતું રહે છે, ઢોળાઈ જાય છે. એ તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો. એકદમ ફૂલ ફાસ્ટ નળ ખોલ્યો છે, જેટલું જગ્યા છે અહીં બાટલાની બોટલની તેટલું જ પાણી અંદર જાય છે, બાકીનું પાણી જો બહાર ઢોળાય છે. નીચે કેટલું ઢોળાયેલું પડ્યું છે? તો તમે જ કહો તેની આ ટેવ સારી છે કે ખરાબ ટેવ છે, વિચારો. તો આ ટેવ તેની ખોટી ટેવ કહેવાય, બરાબર. તો આપણે ત્યાં સાચું કરીશું કે ખોટું કરશું? ખોટું કરવાનું છે. આ ટેવને સુધારવી હોય તો આપણે શું કરી શકીએ? તો આ ટેવને સુધારવા માટે નળ છે તે એકદમ ધીમો ખોલવાનો, પાણીની ધાર એકદમ પાતળી થાય એવી રીતે ધીમો ખોલવાનો, એટલે પાણી ખાલી બોટલની અંદર જ જાય, બહાર જાય નહીં, એવી રીતે પાણી બોટલમાં ભરાય. અને તેની માટે નળ છે તે એકદમ ધીમો ખોલવાનો. મેં તમને સમજાવતી જાઉં છું ને કે જરૂર હોય એટલું જ પાણી વાપરવાનું. જ્યારે અહીં એક બોટલને ભરતા બાકીનું પાણી ઢોળાઈ ગયું તો એ પાણીથી બીજી બે ત્રણ બોટલ ભરાઈ જાય, તો એ બધું પાણી તો ગયું ને આમને ગટરમાં. તો યશની આ ટેવ છે તે ખોટી ટેવ હતી. તો આપણે ક્યારેય આવી રીતે નહીં કરવાનું. તમે જ્યારે સ્કૂલ ટ્યુશનમાં કે મદ્રેસા જાઓ ત્યાં પાણીની બોટલ લઈ જતા હશો, અથવા તો ક્યાંય બહાર જાઓ છો ફરવા માટે તો ત્યાં પાણીની બોટલ લઈ જાઓ છો, તો તમે ભરતા હશો ને નળમાંથી પાણીની બોટલ. તો ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ધીમેકથી નળ ખોલવાનો અને જરૂર હોય એટલું જ પાણી લેવાનું. આ યશની જેમ નહીં કરવાનું, નહીં તો બધું જ પાણી ક્યાં જશે? બહાર જશે, બરાબર ને. તો બાળ મિત્રો, અત્યાર સુધી આપણે સારી ટેવ અને ખોટી ટેવ છે તેને સુધારવાના પ્રયત્ન કર્યા છે. સેની માટે? પાણી બચાવવા માટે. કેટલીક સારી ટેવો જોઈ છે અને કેટલીક ખરાબ ટેવ છે એ જોઈ, પણ એને આપણે સુધારવાની છે. આપણે ફરી એક વખત જોઈ લેશું. સૌથી પહેલાં આવી સારી ટેવ, જ્યાં સાચું છે તે બધી સારી ટેવ છે, અને જ્યાં ખોટી ટેવ છે તેને આપણે સુધારવાની છે. જેમ કે બ્રશ કરતી વખતે જ્યારે કોગળા કરીએ ત્યારે જ નળ ખોલવાનો, એ સિવાય નહીં ખોલવાનો. આમાંથી આપણે એ શીખવાનું છે. ત્યાર પછી જેમ ખુશી કપડાં ધોવે છે એવી જ રીતે ધોવાના, પાણીનો બચાવ કરીને. ત્યાર પછી શાકભાજી ધોવા માટે વાટકાનો કે કોઈ વાસણનો ઉપયોગ કરવાનો, આ સારી ટેવ છે. અને સાગરની જેમ નથી કરવાનું, આપણે રમીએ ખરી પરંતુ ઘરમાં નુકસાન થતું હોય તો પહેલાં આપણે તેના પર ધ્યાન રાખવાનું,
રમાશે તો પછી પણ, એટલે આ ટેવમાં આપણે સુધારો કરવાનો છે અને આ ટેવ પણ સુધારવાની છે કે જ્યારે આપણી પાસે ડોલ છે તો એમાં પણ પાણી પડ્યું છે અને ફુવારામાંથી પણ પાણી આવે છે તો બેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો, બંનેના પાણીનો ઉપયોગ કરવાનો નહીં. ત્યાર પછી નાહવા માટે ડોલનો જ ઉપયોગ કરવાનો અને જ્યારે પણ બહારથી ઘરે આવીએ તો સૌથી પહેલું કામ કરવાનું હાથ પગ અને ચહેરો સાબુથી ઘસીને ધોવાનું, બરાબર. ત્યાર પછી આપણા ઘરમાં કંઈ નુકસાન થતું હોય, કોઈ વસ્તુ તૂટે છે કે પાણી ટપકે છે તો પહેલાં જ આપણે દોડીને મમ્મી પપ્પાને જાણ કરી દેવાની, તે એક સારી ટેવ છે. ત્યારબાદ ઘરમાં ઉપયોગી થતી દરેક વસ્તુની સાફ સફાઈ કરવી જરૂરી છે, જેમ કે કચરા પોતા કરવા, વાસણ ઘસવા, કપડાં ધોવા, અને અહીંયા ચિત્રમાં જુઓ છો કે સંડાસ બાથરૂમ સાફ કરવા, એટલે કે ટોયલેટ બાથરૂમને રોજ દિવસમાં એક વાર સાફ કરવાનું જ. ત્યાર પછી નળ છે તે ક્યાંય પણ આપણે ચાલુ રહી ગયો હોય, પાણી ભરાઈ ગયું હોય તો જલ્દીથી બંધ કરી દેવાનો, અને જ્યારે આપણે બોટલ ભરીએ છીએ તો જરૂર પૂરતો જ નળ ખોલવાનો જેથી પાણીનો બગાડ થાય નહીં. તો આપણે કેટલી સારી સારી ટેવો શીખ્યા, અને જ્યાં ધરતી, ખુશી, સાગર કે યશની ભૂલ છે તેને આપણે સુધારવાની છે, આપણે આવી ક્યારેય ભૂલ ન કરીએ તેનું ધ્યાન રાખવાનું છે. તો આજનું હોમવર્ક છે કે દરેક વાક્યો સાચા અને ખોટાની નિશાની સાથે સારા અક્ષરે લખવાના છે 3 વખત. તો આ હોમવર્ક નોટ ડાઉન કરી લેજો અને આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં અને હવે કંઈક નવું શીખવા માટે. તો આજના લેક્ચરમાં તમને બધાને મજા આવી હશે, આપણે કેટલું સારું સારું નાના નાના બાળકો પાસેથી શીખ્યા છીએ, બરાબર ને. તો ચલો, તમને બધાને થેન્ક યુ એન્ડ ગુડ બાય.